તમાકુની ગોળીની ચોરી કરતી ગેંગ રૂપિયા 1.9 લાખની કિંમતના જથ્થા સાથે ઝડપાઈ. આણંદ તાલુકાના નાપાડ વાંટા ગામની સીમનો બનાવ. ખાંભરોજ ગામે આવેલા તમાકુના ગોડાઉનના તાળા તોડી ચોરી કરી હોવાની કબૂલાત. આણંદ તાલુકાના નાપાડ વાંટા ગામના દરગાહ નજીકે ગોડાઉનમાં આણંદ LCBએ છાપો મારીને તમાકુની ગુણોની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી હતી. પોલીસે તેઓની પાસેથી કુલ રૂપિયા 1.92 લાખની રકમનો તમાકુનો જથ્થો જપ્ત કરી ઝડપાયેલા ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન અન્ય કેટલી ચોરીઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બારેલ ગામે રહેતો ભૂપેન્દ્ર પટેલ પોતાના સાગરીતો સાથે મળી તમાકુની ગુણીઓની ચોરીઓ કરે છે અને ચોરી કરેલી આ ગુણો નાપાડ વાંટા ખાતે આવેલા દરગાહ નજીક છુપાવી રાખી બાદમાં સગે વગે કરી દે છે. તેમજ હાલમાં બે આઈસર ટેમ્પા મારફતે આ ગુણો સગે વગે કરવાની કાર્યવાહી ચાલી રહી હોવાની ગુપ્ત બાતમી આણંદ LCB પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે રાત્રિના સુમારે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો, જેમાં ચાર શખ્સો ઝડપાયા હતા. પોલીસે તેઓના નામ કામ અંગે પૂછપરછ કરતા તેઓ હોડારામ ઉર્ફે શંકર ગિલારામજી રાણા રહે પીજી નડિયાદ, ભૂપેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ રહે બારેલ પેટલાદ, વસનરામ ઉર્ફે વિષ્ણુ જોરાજી રાણા મેરમાડવાળા રાજસ્થાની અને ઘનશ્યામભાઈ રામાભાઈ પરમાર રહે બોચાસણ બોરસદ હોવાનું તેમણે જણાવ્યું હતું. ગોડાઉન જેવી જગ્યામાં પોલીસે તપાસ કરતા અંદરથી તમાકુની 275 ગુણ મળી આવી હતી. બે આઈસર ટેમ્પો સહિત પોલીસે રૂપિયા 1.92 લાખ 500 કિંમતની તમાકુની ગુણો જપ્ત કરી. આ અંગે ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. 1,92,500 કિંમત કુલ પોલીસે તમાકુની ગુણો જપ્ત કરી છે. તમાકુની ખરીઓના ગોડાઉનમાં રાત્રિના સુમારે તમાકુની ગુણોની ચોરી કરનાર ચાર ઇસમોને આણંદ LCB પોલીસે 27.12 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે નાપાડ વાંટા ખાતેથી ઝડપી પાડ્યા હતા. આ ચારે શખ્સો તમાકુની ખરીમાં કામ કરતા મજૂરો સાથે સંપર્ક કરી તેમની પાસેથી તમાકુની ગુણોની માહિતી મેળવી પોતાના આઈસર ટેમ્પા મારફતે રાત્રિના સુમારે ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. ટોળકીએ બોદાલ સારસા મહેણાવ મળીને 9 ચોરીને અંજામ આપ્યું હોવાનું ખુલ્યું. પોલીસે ચારે શખ્સોની આકરી પૂછપરછ કરતા આ તમાકુની ગુણો 10 દિવસ પૂર્વે ખાંભરોજ ગામે આવેલા તમાકુના ગોડાઉનના તાળા તોડી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે વધુ પૂછપરછ કરતા અગાઉ સાંતકપુરા ગંગાનગર વટ્ટાવ રણોલી દેહમી બોદાલ સારસા અને મહેણાવ ખાતે મળીને કુલ 9 જેટલી ચોરીઓને અંજામ આપ્યો હોવાનું પણ ખુલવા પામ્યું હતું. પોલીસે ઝડપેલા ચારે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અજી સાહેબ, તમાકુ ચોરીનું જે ડિટેક્શન થયું જશું છે, આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ના જે મિલકત સંબંધના ગુના બનેલ છે એ ગુનાઓને શોધી કાઢવા માટે LCB પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ PSI શ્રી નાઓને સૂચના આપેલી, જે અનુસંધાને કમોડક પોલીસ સ્ટેશનમાં આજથી 10 દિવસ પહેલા એક તમાકુની ખરીમાં કુલ 278 તમાકુની ચોરી દાખલ થયેલી, જેનો કુલ મુદ્દામાલ 1,94,000 રૂપિયા હતો. જે અનુસંધાને LCBના સ્ટાફ અને લોકલ PSI ખંભોડક નાઓએ ચૌધરી સાહેબ નાઓએ લોકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી માહિતી મળેલી કે નાર ગામે આવેલ એક ખરીમાં આ જે ચોરીનો મુદ્દામાલ છે જે આ કામના આરોપીઓ સગે વગે કરે છે, જે માહિતી આધારે પોલીસ સ્ટાફના માણસો અને અધિકારી ત્યાં પહોંચી ગયેલા અને આરોપીઓને પકડી પાડેલા અને કુલ સ્થળ પરથી 4 આરોપીઓને પકડી પાડી પૂછપરછ કરતા આ આરોપીએ આજથી 10 દિવસ પહેલા ખંભોડક પોલીસ સ્ટેશનમાં ચોરી કરેલાની કબૂલાત કરતા અને જે ચોરીમાં ગયેલ મુદ્દામાં આ જે 178 તમાકુની બોરી છે એ આ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ છે અને આ આરોપીઓની પૂછપરછ કરતા આ આરોપીએ અગાઉ પણ ખંભોળો આપણે
કેટલાક રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમજ બરોડા ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ઊંઝા પોલીસ સ્ટેશનની હદમાં તમાકુની ચોરી કરેલાની કબૂલાત કરેલી છે. ઓકે, થેન્ક યુ સર.